સુરતના સરથાણા તક્ષશિલા આર્કેડની ગંભીર દુર્ઘટના બાદ શહેરની કોમર્શિયલ મિલકતોમાં ફાયર સેફ્ટીના ધાંધિયા જોવા મળી રહ્યા છે. મ્યુનિસિપલની વારંવારની તાકીદ છતાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ઊભી ન થતાં મ્યુનિસિપલના ફાયર વિભાગે સીલિંગની કામગીરી શરૂ કરી છે. ફાયર વિભાગે ગત રાત્રે જ શહેરના રિંગ રોડ વિસ્તારની બે માર્કેટ અને પાલનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ સાથે વેડ રોડની એક સ્કૂલને અપૂરતી ફાયર સુવિધાના અભાવે સીલ કરી દીધી હતી. તક્ષશિલા દુર્ઘટના બાદ ફાયર વિભાગે ફાયર સેફ્ટીની સુવિધા સામે કડક હાથે કામગીરી શરૂ કરી છે. ફાયર વિભાગે ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તેવી મિલકતોને નોટિસ આપ્યા બાદ સમય મર્યાદા આપી હતી. નોટિસની સમય મર્યાદા પૂરી થયા બાદ પણ ફાયર સેફ્ટીની સુવિધા ઊભી ન કરી હોય તેવી મિલકતોને શોધીને સીલિંગની કામગીરી શરૂ કરી છે. આજે મોટી બેગમવાડી રિંગ રોડ પર આવેલી ન્યૂ મનીષ માર્કેટની 145થી વધુ દુકાનોને ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી સીલ કરી દેવામાં આવી છે. આવી જ રીતે રિંગ રોડ પર આવેલી ગુરુકૃપા માર્કેટમાં પણ ફાયર સેફ્ટી માટે નોટિસ આપી હોવા છતાં પણ સુવિધા ન ઊભી કરી હોવાથી 70થી વધુ દુકાનોને સીલિંગની કામગીરી કરવામાં આવી છે. રાંદેર ઝોન વિસ્તારના પાલ ગેલેક્સી સર્કલ પાસે નિસલ આર્કેડમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી 141 જેટલી દુકાન અને ઓફિસ સીલ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત વેડ રોડ પર વિશ્રામનગર સોસાયટીમાં સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેવું માતૃશ્રી સ્કૂલમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી સ્કૂલ સીલ મારી દેવામાં આવી છે. જ્યાં હજારો લોકોની અવરજવર હોય છે તેવી માર્કેટ અને શૈક્ષણિક સંસ્થાઓને તાકીદે ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા માટે તાકીદ કરવામાં આવી હોવા છતાં સંચાલકો દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવામાં આવતી નથી. ફાયર સેફ્ટીની સુવિધા ન હોય અને કોઈ અકસ્માત થાય તો જાનહાનિની શક્યતા હોવાથી ફાયર વિભાગે સીલિંગની કામગીરી શરૂ કરી છે. સુરત મ્યુનિસિપલના ફાયર વિભાગે સીલિંગની કામગીરી દરમિયાન કોઈ પ્રકારનું ઘર્ષણ ન થાય તે માટે રાત્રિના દુકાનો બંધ હોય ત્યારે સીલિંગની કામગીરી શરૂ કરી છે. વરાછા રોડની સુપર ડાયમંડ માર્કેટમાં રાત્રિ દરમિયાન સીલિંગ બાદ આજે રિંગ રોડની બે માર્કેટ અને પાલના કોમર્શિયલ શોપિંગ સેન્ટરમાં પણ રાત્રિ દરમિયાન સીલિંગ કરવામાં આવ્યું હતું. રાત્રિ દરમિયાન સીલિંગથી ઘર્ષણ ન થયું હોવા ઉપરાંત ટ્રાફિકની સમસ્યા પણ ન હતી, જેથી મ્યુનિસિપલ તંત્રે રાત્રિ દરમિયાન સીલિંગની કામગીરી કરી રહ્યું છે.